ગણેશ મહોત્સવની ઉજવણી ધામધૂમ પૂર્વક થઈ રહી છે ત્યારે ચીખલી તાલુકાના સાદકપોર ગામે ચાડિયા ફળિયા ખાતે ગણેશ ઉત્સવના ત્રીજા દિવસે રામાયણની થીમ તૈયાર કરવામાં આવી હતી. હાલ ગણેશ મહોત્સવની ઉજવણી ધામધૂમ પૂર્વક થઈ રહી છે ત્યારે ચીખલી તાલુકો પણ તેમાંથી બાકાત રહ્યો નથી. ચીખલીમાં ગણેશજીના ભક્તો દુંદાળા દેવની અનેક રીતે ભક્તિ કરી રહ્યા છે ત્યારે ચીખલી તાલુકાના સાદકપોર ગામે ચાડિયા ફળિયા ખાતે ગામના આગેવાન પરિમલ પટેલ દ્વારા ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે. જોકે ગણેશ ઉત્સવમાં ફળિયાના લોકો એક રહે અને આપણી ભારતીય સંસ્કૃતિને લઈ લોકોમાં જાગૃતતા આવે એ માટે રોજે રોજ અલગ અલગ થીમ ઉપર નાટક કરવામાં આવી રહ્યા છે, જેમાં ગણેશ ઉત્સવના ત્રીજા દિવસે રામાયણની થીમ તૈયાર કરવામાં આવી હતી, જેમાં રામનો વનવાસ અને શબરી સાથેની મુલાકાત તેમજ સીતાનું હરણ અને ભગવાન શ્રી રામની વાનર સેના અને અંતે રાવણનો વધ સુંદર રીતે નાના બાળકો દ્વારા નાટક દ્વારા દર્શાવવામાં આવ્યું હતું. જે નાટકને નિહાળી ઉપસ્થિતોએ રામાયણને યાદ કર્યું ત્યારે આ ગણેશ પંડાલમાં સોશિયલ મીડિયાના ઉપયોગના ગેરફાયદા, બેટી બચાવો બેટી પઢાવો સહિત અનેક નાટકો રોજે રોજ દર્શાવવામાં આવી રહ્યા છે ત્યારે દરેક ગણેશ મંડળના આયોજકો આ રીતે જાગૃતિના અનેક કાર્યક્રમો કરે તો લોકોમાં વધુને વધુ આપણી સંસ્કૃતિ અંગે માહિતગાર થાય અને હિન્દુ સંસ્કૃતિ જીવિત રહે છે. બાળકોને ગણપતિઓ બધે જ સ્થાપિત થાય છે, પણ અમારા ગામમાં ફર્સ્ટ ટાઈમ હું ગણપતિ સ્થાપના કરું છું અને એક ગામને જોડવા માટે, ગામને વડીલોને, ગામના વડીલોને, નાના બાળકોને જોડવા માટે શું કરી શકાય તો બાળકોને લઈને જે સાંસ્કૃતિક પ્રોગ્રામ કર્યા છે, બાળકોને એક પ્લેટફોર્મ મળ્યું છે, એક સારું સ્ટેજ મળ્યું છે એમને, જેમાં એમનો કોન્ફિડન્સ, જેમાં એમના વિચારો ખીલે, જેમાં એમની બુદ્ધિશક્તિ સારી એનર્જીઓ ખીલે, એના માટેનો આ પ્રયત્ન છે મારો. અને નિસ્વાર્થ બધા બાળકોને ભેગા કરીને અમે છેલ્લા 15-20 દિવસથી આ પ્રેક્ટિસ કરીએ છીએ અને સ્ટેજ પરફોર્મન્સ નાના નાના બાળકો કરી રહેલા છે. અને ગણપતિમાં કંઈક અનોખી રીતે ગણપતિ સ્થાપના કરીને આ બેડું લીધેલું છે અને એને ભગવાનની કૃપાથી સારી રીતે પૂરું કરીશું. આજે આપણી ભારતીય સંસ્કૃતિ માટે રામાયણ એક એવો મહત્ત્વનો હિસ્સો છે, તો અમે આજે રામાયણની કૃતિ રજૂ કરેલી હતી જેમાં રામનો વનવાસ, રામના વનવાસ દરમિયાનના સબરી એની રાહ જોઈ છે એ, અને રામનો વિરહ એ અહીંયા નાટકમાં દર્શાવેલો હતો, રાવણનું વધ થાય છે એ દર્શાવેલું હતું અને જે ખૂબ સરસ રીતે બાળકોએ પરફોર્મ કર્યું છે આજના દિવસમાં.